ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી તથા કેજી ચાવડા નામોની સૂચના મુજબ પાલિતાણા ટાઉન પોલીસ એસોસિએશનમાં દાખલ થયેલા ગુનામાં જનેદ ઉર્ફ બાપુ મોહસિનભાઈ સૈયદ, અમીન ઉર્ફ મચ્છર યુસુનભાઈ ટીકાવાળા, કાસિમભાઈ શોકત અલી ગોવાણી, જુનેદભાઈ રસિકભાઈ ગોદ્દા, અલીભાઈ ઉર્ફ ચારભાઈ, મહેબૂબ અલી મેઘાણી, અલી રઝા ઉર્ફ હબી હબીબ અલી ગોવાણી ખોજા, અસ્વત ઉર્ફ અલ્લાહ લાતીફભાઈ કાફી, સિપાહી અલ્તાફ સલીમભાઈ પઠાણ, સિપાહી એસાઝ મિયાં અલ્દિયાફભાઈ સૈયદ, અરવિંદભાઈ બાબુભાઈ મુલાણી, આસિફભાઈ રફીકભાઈ રંગરેજ, અનિશ ઉર્ફ બટલર, યાસીનભાઈ ડોડિયા પૈકી 1-8 તારીખ 22 રોજ તથા 9-12 તારીખ 24 રોજ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી નંબર 1-8 પાલિતાણા કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગ કરતા તારીખ 28-8-2023 સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર થયેલ છે અને બાકીના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં કામેના આરોપી રણજીતભાઈ ઝીણાભાઈ દાનાવાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ કામગીરીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસટીઆઈના વડા, ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. મન્યા બે મિનિટ ઉભા રાખી